આગળ વાત કરીએ તો વરઘોડાનો વિવાદ મામલે હવે રાજકારણ ગરમાવ્યું છે. દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાડી ખંભીસર ગામે પહોંચી પીડિત પરિવારની મુલાકાત કરી તેઓએ લડી લેવાના મૂડમાં હોવાનું પણ જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામે વરઘોડો કાઢવા બાબતે થયેલો વિવાદ હવે વધુ વકર્યો છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખંભીસર ગામે પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. જે રીતે ગામમાં વરઘોડો કાઢવા બાબતે પથ્થરમારો સહિતની સ્થિતિ વણસી હતી તેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ સાથે જ પોલીસની કામગીરી પર સમાજના આગેવાનોએ સવાલ ઉઠાવ્યા છે. આ સાથે જ પીડિત પરિવારજનોએ તેમને ન્યાય મળે તેવી માંગ કરી છે. દલિત પરિવારો સાથે થયેલા વ્યવહારને લઈને હવે સમાજના આગેવાનો લડી લેવાના મૂડમાં છે હોવાનું જણાવ્યું હતું. દલિત નેતા જિગ્નેશ મેવાણી વહેલી સવારે ખંભીસર ગામે પહોંચ્યા હતા અને પીડિત પરિવાર તેમજ ગામના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. સંજય શર્મા, ZS TV, અરવલ્લી. ગુજરાતની વિજય રૂપાણી સરકાર, એમણે સ્પષ્ટ આદેશ કરવો જોઈએ કે ગામમાં વરઘોડો કાઢવા દીધો નથી. વરઘોડો નીકળે તો હુમલો થઈ શકે એમ છે એવી દહેશત આગોતરી વ્યક્ત કરવામાં આવી હતી. એ છતાં કોઈ પોલીસ પ્રોટેક્શન ના આપ્યું, વરઘોડો કાઢવા ના દીધો, વરઘોડો લઈને નીકળવાનો પ્રયત્ન કર્યો તો જાતિવાદી તત્વોએ રસ્તામાં આડસ ઊભી કરી. એ આડસ ફરજ પરની હાજર પોલીસે દૂર કરી નહીં. રાતનું અંધારું થાય ત્યાં સુધી રાહ જોઈ, રાતનું અંધારું થયું, લાઇટો બંધ કરી પથ્થરમારો શરૂ થયો અને અંધારાનો લાભ ઉઠાવી જે લોકોએ વરઘોડો રોક્યો છે એમને ફિટ કરવાના બદલે દલિત સમાજની બહેનો, માતાઓ, બાળકો અને યુવાનોની ઉપર તૂટી પડ્યા. એટલે આ ઘોર જાતિવાદી માણસ સાથે આ ગુજરાતની પોલીસે કામ પાર પાડ્યું છે એનો હું સખત શબ્દોમાં વખાણું.